ગાંધીનગર મહાનગરપાલિકામાં જે રિક્રુટમેન્ટ આવી છે તેમાંથી આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું. ક્લાર્કની જે પરીક્ષા છે, ક્લાર્કની પરીક્ષા છે તેનો સિલેબસ શું છે અને કઈ કઈ રીતે એક્ઝામ લેવામાં આવશે અને કઈ કઈ એક્ઝામ છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું. ઓકે મિત્રો, તો સ્ટાર્ટ કરીએ. કેડી સોનગરા યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. જો મિત્રો આપને આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો આપ સબસ્ક્રાઇબ કરશો અને બાજુમાં આવતા બેલ આઇકોન પર ક્લિક કરી દેશો, જેને કારણે અમે કોઈપણ વિડીયો અપલોડ કરી તેને આપને નોટિફિકેશન મળતી રહે. અને મિત્રો, કોમ્પિટિટિવ એક્ઝામ માટેના ઘણા બધા વિડીયો અપલોડ થઈ ચૂકેલા છે જે આપની એક્ઝામમાં ખૂબ જ હેલ્પ કરી શકશે. ઓકે મિત્રો, તો સ્ટાર્ટ કરીએ. તો જોઈએ તો ગાંધીનગર મહાનગરપાલિકા ક્લાર્કની પરીક્ષા સિલેબસ. સૌથી પહેલાં જોઈએ તો ક્લાર્કની જે જગ્યા છે તેનો અનુક્રમ નંબર 7 છે અને તેમાં પગાર ધોરણ છે 19,900 થી 63,200 સુધીનો પગાર રહેશે અને માસિક ફિક્સ પગાર રહેશે 19,950. અને મિત્રો, આમાં સૌથી વધારેમાં વધારે જગ્યા છે ગાંધીનગર મહાનગરપાલિકામાં ક્લાર્કની, અને તે 50 જગ્યાઓ છે અને તેની માટેની વય મર્યાદા 33 વર્ષ મેક્સિમમ છે. અને પસંદગીની પદ્ધતિ છે સ્પર્ધાત્મક પરીક્ષા અને કોમ્પ્યુટર ટેસ્ટ. મિત્રો, તો આપને જે સ્પર્ધાત્મક પરીક્ષા છે તેનો સિલેબસ શું છે અને કોમ્પ્યુટર ટેસ્ટ છે તેનો પણ શું સિલેબસ છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું. મિત્રો, એક કેટેગરી વાઇઝ પણ આપણે જગ્યાઓ જોઈ લઈએ તો બિન અનામતમાં 18 જગ્યાઓ છે, અનુસૂચિત જાતિમાં 2 જગ્યા છે, અનુસૂચિત જનજાતિમાં 5 જગ્યાઓ છે, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગમાં 8 જગ્યાઓ છે, મહિલા બિન અનામતમાં 9 જગ્યાઓ છે, મહિલા અનુસૂચિત જાતિમાં 1 જગ્યા છે, મહિલા અનુસૂચિત જનજાતિમાં 2 જગ્યા છે, મહિલા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગમાં 5 જગ્યાઓ છે, માજી સૈનિક અનામતમાં 5 જગ્યાઓ છે અને વિકલાંગ માટે 1 જગ્યાઓ છે. મિત્રો, તો આ રીતે જે ક્લાર્કની પરીક્ષા છે તેનો જગ્યાઓ છે અને તેનો પરીક્ષા પદ્ધતિ 2 પ્રમાણે છે. સૌથી પહેલાં સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે અને પછી કોમ્પ્યુટર પ્રોફિશન્સી ટેસ્ટ એટલે કે CPT એક્ઝામ લેવામાં આવશે. હવે જોઈએ તો સ્પર્ધાત્મક જે પરીક્ષા છે તેમાં સિલેબસ શું છે તેના વિશે આગળ જોઈ લઈએ. તો જોઈએ તો સિલેબસ ફોર ધ ક્લાર્ક એટલે ક્લાર્કનો સિલેબસ શું છે. તેમાં પાર્ટ વન સિલેબસ ફોર ધ રાઇટન ટેસ્ટ એટલે કે જે સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે તેનો સિલેબસ શું છે તેના વિશે અત્યારે જોઈ લઈએ. તો સૌથી પહેલાં જોઈએ તો પરીક્ષાનો ટાઈમ. પરીક્ષા આપની રહેશે 1.5 કલાકની પરીક્ષા રહેશે, 1 hour and 30 minutes. સૌથી પહેલાં જોઈએ તો ક્રમ નંબર 1 હિસ્ટ્રી એન્ડ કલ્ચર ઓફ ધ ગુજરાત, ગુજરાતની હિસ્ટ્રી. ઓકે, ગુજરાતની ઇતિહાસ અને કલ્ચર ઓફ ધ ગુજરાતની સૌથી પહેલાં ટોપિક કવર કરવામાં આવશે. પછી જોઈએ તો ગુજરાતી ગ્રામર, ઇંગ્લિશ ગ્રામર. ગુજરાતી ગ્રામરમાં ઘણા બધા ટોપિક છે, છંદ, અલંકાર, કૃદંત, સંધિ, શબ્દ સમૂહેલી એક શબ્દ, આમાંથી કોઈ પણ બધામાંથી મોસ્ટ ઓફ એક એક પ્રશ્ન હોય જ છે. પછી જોઈએ તો ઇંગ્લિશ ગ્રામરમાં જોઈએ તો આર્ટિકલ, ટેન્સીસ, આ બધા ક્વેશ્ચન્સ, પછી ડિગ્રી, સુપરલેટિવ ડિગ્રી, કોઈ પણ એક ડિગ્રીનો પ્રશ્ન હોઈ શકે છે. એના પછી 4th પોઈન્ટ જોઈએ તો કરંટ અફેર ઓફ ધ ઇન્ડિયા એન્ડ ગુજરાત, ગુજરાતની કરંટ અફેર અને ઇન્ડિયાના કરંટ અફેરના ક્વેશ્ચન્સ હોય છે. જનરલ સાયન્સના પ્રશ્ન હોઈ શકે છે અને એપ્ટિટ્યૂડ ક્વોન્ટિટેટિવ ક્વેશ્ચન. ઓકે, આના ક્વેશ્ચન્સ છે ટોપિક નંબર 4. અને એના પછી જોઈએ તો ટોપિક નંબર 5 કોમ્પ્યુટર થિયરી ઇન પ્રિફરન્સ ટુ ધ બેઝિક નોલેજ ઓફ ધ કોમ્પ્યુટર એપ્લિકેશન અઝ પર પ્રિસ્ક્રાઇબ એપેન્ડિક્સ ઈ. ઓકે, તો જે કોમ્પ્યુટરનું આપણી પાસે સામાન્ય નોલેજ હોવું જરૂરી છે, બેઝિક નોલેજ હોવું જરૂરી છે જે એપેન્ડિક્સ ઈમાં આપવામાં આવ્યું છે. તો એપેન્ડિક્સ ઈ શું છે તે પણ આપણે આ વિડીયોના એન્ડ સુધીમાં આપણે જોઈ લેશું. એના પછી જોઈએ તો પબ્લિક એડમિનિસ્ટ્રેશન્સ એન્ડ કોન્સ્ટિટ્યુશન્સ ઓફ ધ ઇન્ડિયા. ઓકે, તો પબ્લિક છે, પબ્લિક એડમિનિસ્ટ્રેશન અને કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા તે પણ ટોપિક સિલેબસમાં કવર કરવામાં આવે છે. અને સ્ટાન્ડર્ડ્સ એન્ડ ધ કોર્સ કન્ટેન્ટ્સ ઓફ ધ સિલેબસ શેલ બી ઓફ ધ 12th સ્ટાન્ડર્ડ લેવલ. ઓકે, તો આ બધી વસ્તુ છે તે 12th સ્ટાન્ડર્ડ લેવલ સુધીનો સિલેબસ છે. ઓકે, એના પછી આપણે જોઈએ તો નોટ ઇમ્પોર્ટન્ટ નોટિસ, ધ ઓબ્જેક્ટિવ ટાઈપ રાઇટન ટેસ્ટ શેલ બી કન્સિસ્ટ ઓફ મલ્ટીપલ ચોઈસ ક્વેશ્ચન્સ એટલે કે MCQ એન્ડ OMR એટલે કે ઓપ્ટિકલ માર્ક રીડર સિસ્ટમ. ઓકે મિત્રો, તો સૌથી પહેલાં જે આ એક્ઝામ છે તે મલ્ટીપલ ચોઈસ ક્વેશ્ચન્સ હશે એટલે કે એક પ્રશ્ન હશે, તેની દરેક 4 ઓબ્જેક્ટિવ પ્રકારના ક્વેશ્ચન્સ હશે. એક એન્ડ એવરી ક્વેશ્ચન શેલ બી 1 માર્ક એટલે કે દરેક પ્રશ્નનો 1 માર્ક રહેશે. કેન્ડિડેટ શેલ હેવ ટુ એટેમ્પ ધ ઓલ ક્વેશ્ચન, તો કેન્ડિડેટે બધા ક્વેશ્ચન્સ એટેન્ડ કરવાના રહેશે. એવરી એટેમ્પ ક્વેશ્ચન વિલ બી ઇનકરેક્ટ
આન્સર શેલ બી કેરી નેગેટિવ માર્કિંગ. તો મિત્રો, જો આપ કોઈ પણ એક ક્વેશ્ચન્સ નેગેટિવ હશે એટલે કે ખોટો હશે, તો આપના 0.25 માર્ક એટલે કે ઓછા થશે. એટલે કે જો એક પ્રશ્ન સાચો પડે અને 4 ખોટા પડે તો બરાબર 0 થઈ શકે છે. ઇન એવરી ક્વેશ્ચન્સ ધેર શેલ બી વન ઓપ્શન્સ અસ નો એટેમ્પ્ટ ઇફ ધ કેન્ડિડેટ ડઝ નોટ ઇન્ટેન્ડ ટુ આન્સર ધ ક્વેશ્ચન હી અથવા તો સી મે સિલેક્ટ ધીસ ઓપ્શન્સ. ઇફ ધ કેન્ડિડેટ સિલેક્ટ ધીસ ઓપ્શન્સ અ નેગેટિવ માર્કિંગ શેલ નોટ બી ગિવન્સ. ઓકે મિત્રો, તો જો આપણે નોટ એટેમ્પ્ટ એટલે કે લાસ્ટ ઈ નામનો ક્વેશ્ચન્સ હશે તેના પર જો આપ ક્લિક કર એટલે કે ડાર્ક કરી દેશો તો આપણો નેગેટિવ માર્કિંગ માર્ક થશે નહીં. ઓકે મિત્રો, તો જો આપને આવડતો ન હોય તો તેમાં ઈ ટિક કરવું ખૂબ જ જરૂરી છે. ઓકે મિત્રો, એના પછી જોઈએ તો ઇફ ધ કેન્ડિડેટ હેઝ નોટ સિલેક્ટ એની ઓફ ધ ઓપ્શન્સ ગિવન ઇન ધ ક્વેશ્ચન્સ ધેન ઇટ શેલ કેરી ધ નેગેટિવ માર્ક્સ 0.25. જો મિત્રો આપ ક્વેશ્ચન ટિક કરવાનો પણ ભૂલી જશો તો પણ આપના 0.25 માર્ક નેગેટિવ થશે. ઓકે મિત્રો, આગળ વધી એના પછી જે એક્ઝામ્સ હશે આમાં જે પણ વિદ્યાર્થી મિત્રો પાસ થઈ જશે તેના માટે એક્ઝામ હશે કોમ્પ્યુટર પ્રોફિશન્સી ટેસ્ટ એટલે કે સીપીટીની એક્ઝામ હશે. તો હવે જોઈએ સીપીટીની એક્ઝામ માટેનો શું સિલેબસ છે. તો જોઈએ તો પાર્ટ 2 સિલેબસ ફોર ધ કોમ્પ્યુટર પ્રોફિશન ટેસ્ટ તેનો પણ સમયગાળો એટલે કે ટાઈમ રહેશે 1 કલાક અને 30 મિનિટનો રહેશે. તેમાં જોઈએ તો ગુજરાતી ટાઈપિંગ ટેસ્ટ, સૌથી પહેલાં તો આપણે ગુજરાતી ટાઈપિંગ ટેસ્ટ હશે તેના 20 માર્ક રહેશે. પછી જોઈએ તો ઇંગ્લિશ ટાઈપિંગ ટેસ્ટ તેના પણ 20 માર્ક રહેશે. એના પછી જોઈએ તો કોમ્પ્યુટર પ્રેક્ટિકલ ટેસ્ટ ઇન પ્રિફરન્સ ટુ ધ બેઝિક નોલેજ ઓફ ધ કોમ્પ્યુટર એપ્લિકેશન એપેન્ડિક્સ પ્રિસ્ક્રાઇબ ઇન એપેન્ડિક્સ એફ. ઓકે, તો એપેન્ડિક્સ એફમાં પ્રિસ્ક્રાઇબ કરેલું છે તો એ તેના 60 માર્ક રહેશે. ઓકે, તો ટોટલ માર્ક રહેશે 100 માર્કનું પેપર રહેશે. નોટ, ધ સ્પીડ ઓફ ટાઈપિંગ સેલ નોટ બી લેસ ધેન 5000 કીવર્ડ ડિપ્રેશન વિથ એક્યુરસી પર સવર્સ. તો આપણે 5000 વર્ડ પ્રતિ 1 અવર્સમાં ટાઈપ કરવાના રહેશે. આગળ આપણે જોઈ લઈએ એપેન્ડિક્સ ઈ અને એફ અને એની પ્રેક્ટિકલ એક્ઝામ. મિત્રો, જે આપણે એપેન્ડિક્સ ઈ કહેવામાં આવ્યું તે જોઈ લઈએ. ઓપરેટિંગ સિસ્ટમ્સ એન્ડ ઓફિસ પ્રોડક્ટિવિટી ટૂલ્સ માઇક્રોસોફ્ટ વિન્ડોઝ એમએસ વર્ડ ઇન્કલુડિંગ ધ એડવાન્સ ફીચર્સ એમએસ આઉટલુક ફાઇલ્સ એન્ડ ફોલ્ડર મેનેજમેન્ટ ઇન્ટરનેટ ફેમિલિયર્સ એન્ડ યુઝર્સ એન્ડ ઇમેલ્સ અન્ડરસ્ટેન્ડિંગ ધ વાઇડ એરિયા નેટવર્ક વાયરલેસ લેન અને કનેક્ટિંગ ધ લેન એન્ડ વેન ઇન્ફોર્મેશન ઓન ધ ઇન્ટરનેટ એક્સપ્લોરર યુઝિંગ ધ વેરિયસ ઓપ્શન્સ એન્ડ સેટિંગ અવેલેબલ્સ ઓવરવ્યૂ એન્ડ યુસેજ ઓફ પીડીએફ એન્ડ માઇક્રોસોફ્ટ ઓફિસ. એના પછી જોઈએ તો માઇક્રોસોફ્ટ ઓફિસ ઇન્ડિક એટલે ગુજરાતી, ઇન્ટ્રોડક્શન અબાઉટ ધ એમએસ ઓફિસ ઇન્ડિક, ઇન્ટ્રોડક્શન અબાઉટ ધ ડેસ્કટોપ માઉસ કીબોર્ડ ઇટીસી, હાઉ ટુ સ્ટાર્ટ ધ વર્ડ, મેથડ ઓફ સ્ટાર્ટિંગ ધ વર્ડ, હાઉ ટુ ચેન્જ ધ લેંગ્વેજ ઇંગ્લિશ ઇન ટુ ગુજરાતી, ઇન્ટ્રોડક્શન અબાઉટ ધ ગુજરાતી કીબોર્ડ્સ, ઇન્ટ્રોડક્શન અબાઉટ ધ ગુજરાતી IME એટલે કે ડિફરન્સ બિટવીન ધ રિમિંગટોન્સ એન્ડ ધ ટ્રાન્સલેશન્સ કેબી, હાઉ ટુ ઓપરેટ ધ કેસલેસ બી, વોટ ઇઝ ધ ટ્રાન્સલિટરેશન્સ કેબી પ્રતિ કે પ્રતિ બી, હાઉ ટુ ટાઈપ ધ ડિફરન્ટ કેરેક્ટર્સ એન્ડ વર્ડ ફ્રોમ ધ ટ્રાન્સલિટરેશન કે પ્લસ સ્લેસ બી. ઓકે, હાઉ ટુ યુઝ IME હેલ્પ અને હાઉ ટુ યુઝ ધ સ્પેલિંગ ગ્રામર ચેક ઇન ધ ગુજરાતી, વોટ ઇઝ ધ સ્માર્ટ ટેગ એન્ડ વોટ ઇઝ ધ થિયોરસિસ એન્ડ હાઉ ટુ ચેન્જ ધ મીનુ ફ્રોમ ઇંગ્લિશ ટુ ગુજરાતી અને કન્વર્ટ ધ ASCII ફ્રન્ટ ટુ યુનિકોડ ફ્રોમ TBIL કન્વર્ટર, ટ્રબલ શૂટિંગ એન્ડ ઇન્સ્ટોલિંગ એન્ડ ધ બેસ્ટ પ્રેક્ટિસ, અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ સ્ટોરેજ ધ ડિવાઇસ, હાઉ ટુ યુઝ અ ડીવીડી સીડી એન્ડ રોમ અને ફ્લોફી, બર્નિંગ ડીવીડી એન્ડ સીડી, ટેકિંગ એ ડેટા ઓન ફ્રોમ ધ ફ્લેશ ડ્રાઈવ પેન ડ્રાઈવ એન્ડ યુઝિંગ ધ ડેટા એન્ડ રિસોર્સિસ ફ્રોમ ધ લોકલ એરિયા નેટવર્ક એન્ડ યુઝિંગ ધ FTP એટલે કે ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ ફોર ધ અપલોડિંગ એન્ડ ડાઉનલોડિંગ ઓફ ધ ડેટા ફ્રોમ ધ ઇન્ટરનેટ, ઇન્ફોર્મેશન ઓન ધ સ્કેનર એન્ડ સ્કેનર સોફ્ટવેર યુસેજ એન્ડ કન્ફિગરેશન. નેક્સ્ટ જોઈએ ઇન્સ્ટોલેશન, ઇન્સ્ટોલિંગ ધ બેઝિક સોફ્ટવેર લાઇક MS Office, ETC, CD બર્નિંગ સોફ્ટવેર એટલે કે નેરો ETC, ઇન્સ્ટોલિંગ એન્ડ એડિંગ ધ પ્રિન્ટર, ઇન્સ્ટોલિંગ એન્ડ એડિંગ ધ ફંડ્સ, ઇન્સ્ટોલિંગ ધ સાઉન્ડ ડ્રાઈવર્સ, ઇન્સ્ટોલિંગ ડ્રાઈવર ફોર એની ન્યૂ હાર્ડવેર્સ, ઇન્સ્ટોલિંગ એ ન્યૂ સોફ્ટવેર એન્ડ રિવ્યુઇંગ ધેમ યુઝિંગ ધ કંટ્રોલ પેનલ્સ,
Best practice, general security concept, conveying the orient on the critically of the password protection, guidelines on the formatting new password and guideline on the protection of the assigned accounts, disk cleanup, a regular updating of antivirus software, scan disk, backup in detail including the following, backup through the application, backup through the utilities and the tools, and record retentions. In the next video, to troubleshooting tools, troubleshooting viruses, troubleshooting fundamentals, problems that keep in computer from the starting, troubleshooting OS and network system, problems after the computer boots. Next video, to appendix F, like practical test. Now, joye to appendix F, je pan practical ma exam levama avshe, like practical test. સૌથી જે પ્રિપેરિંગ ધ ટેન્ડર નોટિસ ઇન ધ વર્ડ ફાઇલ, આપણે કે વર્ડ ફાઇલમાં એક ટેન્ડર પ્રિપેર એટલે તૈયાર કરવાનું રહેશે, તેના આપણે 30 માર્કના રહેશે. એના પછી જે પ્રિપેરિંગ અ સ્લાઇડ ફોર ધ પ્રેઝન્ટેશન બેઝ ઓન ધ ડેટા પ્રોવાઈડ, તો 10 માર્કનું રહેશે. પ્રિપેરિંગ એન એક્સેલ સ્પ્રેડશીટ એન્ડ આન્સરિંગ એન્ડ એરિથમેટિક પ્રોબ્લેમ્સ, 10 માર્કનું રહેશે. એરર ચેકિંગ એન્ડ સ્પેલિંગ કરેક્શન ઇન ગિવન વર્ડ ડોક્યુમેન્ટ એન્ડ અધર ફંક્શન્સ, 10 માર્ક. કમેન્ટ્સ રિમૂવ એન્ડ સ્પેલિંગ ચેક એન્ડ બોલ્ડ રિમૂવ ઇટીસી. ઓકે મિત્રો, તો જે આ સિલેબસ હતો, જે ક્લાર્ક એટલે કે ગાંધીનગર મહાનગરપાલિકામાં જે ક્લાર્કની એક્ઝામ છે તેના માટેનો સિલેબસ હતો. ઓકે મિત્રો, તો મિત્રો આપ આ વિડીયોને લાઇક કરશો, કમેન્ટ કરશો અને આપણા મિત્રો સાથે ફેસબુક, વોટ્સઅપ સભ્ય જેવા શેર કરશો. ઓકે મિત્રો, થેન્ક્સ ટુ વોચ ધીસ વિડીયો.